સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા કટર વિચારધારા ધરાવતા બાંગ્લાદેશી ભારતીય આધાર કાર્ડ પાન કાર્ડ તેમજ બાંગ્લાદેશી દસ્તાવેજો સાથે સુરતના ઉધના વિસ્તારમાં આવેલ જલારામ ઇન્ડસ્ટ્રીઝના એક ખાતામાંથી ઝડપી પાડ્યો છે આઈ સમનું નામ મોહમ્મદ રુબેલ હુસૈન ઉર્ફે મોહમ્મદ કાસિમ અન્સારી હોવાનું સામે આવ્યું છે

કેટલા લોકોના સંપર્કમાં આવ્યો છે તેના બાંગ્લાદેશ સાથે કોઈ વ્યવહાર છે કે નહીં આ ઉપરાંત આરોપીની પૂછપરછમાં એવું પણ સામે આવ્યું હતું કે તેને વર્ષ બે દરમિયાન બાંગ્લાદેશથી પુટખલી બોર્ડર પરથી નદી પાર કરી રાત્રિના સમયે ભારતમાં પ્રવેશ્યો હતો અને ત્યારબાદ તે મહેરપુર મુંબઈ હૈદરાબાદ અને કર્ણાટકમાં અલગ અલગ જગ્યા ઉપર રહેતો હતો આરોપીને કર્ણાટકના ગુલમર્ગ ખાતે રહી મીટ કંપનીમાં નોકરી કરી હતી અને ત્યારબાદ તે મુંબઈના પનવેલ ખાતે ગયો હતો ત્યાં કલર કેમિકલ કંપનીમાં દોઢ વર્ષ સુધી સિક્યુરિટી તરીકે ફરજ બજાવતો હતો અને વર્ષ બે હજાર તે સુરત આવ્યો હતો અને જુદા જુદા કારખાનાઓમાં કપડાં પ્રેસ કરવાની નોકરી કરતો હતો તો સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને એવી પણ માહિતી મળી છે કે આરોપી જ્યારે ભારત આવ્યો ત્યારબાદ તે મુંબઈમાં સિક્યુરિટી નોકરી કરતો હતો ત્યારે બાંગ્લાદેશના મની એક્સચેન્જ શરીફુલ ઇસ્લામ સાથે સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ ઇન્ડિયન પાનકાર્ડ આધાર કાર્ડ બનાવવાનું કહ્યું હતું બાંગ્લાદેશના મની એક્સચેન્જર આરોપીને પોતાના ઓળખીતા મુંબઈના એજન્ટ ખલીલ અહેમદ શેખનો સંપર્ક આરોપી સાથે કરાવ્યો હતો અને ખલીલ અહેમદ શેખ દ્વારા આરોપી મોહમ્મદ રુબેલ હુસૈનના મોહમ્મદ કાશીમ ઇસ્લામ અન્સારી નામના ડોક્યુમેન્ટ બનાવી આપ્યા હતા હાલ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે